ઈસુ એક આસુરી આત્માના વળગાળવાળાને અને એક માંદી બાઈને હાજી કરે છે. એક દહાડે ઈસુ અને એમના ચેલા એક નાવડીમાં બેહીને દરિયાની ઓલીકોર એક મલકમાં ગયા. ન્યા ગરસાના દેશના લોકો વસતા હતા. ત્યારે તેઓ દરિયાની ઓલેકોર પીગા ત્યારે એક આસુરી આત્માના વળગાળવાળો માણા ધોળતો એમની પાસે આવ્યો. આ માણા એટલો બધો જોરાવર હતો કે ઈ કોઈ પણ એને કાબૂમાં રાખી શકતું નહોતું. ન્યા સુધી કે લોકો એના હાથ અને પગને ઠાકળોએ બાંધતા હતા અને તો પણ ઈ તોડી નાખતો હતો. ઈ માણા ઈ મલકની સીમાડે આવેલ મહાણમાં કબરોમાં વસતો હતો. ઈ માણા રાત દાડો રાડા રાયડ કર્યા કરતો હતો. ઈ લુગડા પહેરતો નહોતો અને પાણાઓથી પોતાને વેતરતો હતો. જ્યારે ઈ માણા ઈસુની પાસે આવ્યો ત્યારે ઈસુની આગળ ઘૂંટણીએ પડી ગયો. ઈસુએ એની માયાના આસુરી આત્માને કીધું કે આ માણામાંથી નીકળી જા. આસુરી આત્મા ઈ વ્યક્તિના મોઢે પહાડી જેવો અવાજ કરીને પોકારી ઉઠો કે હંધાઈથી ઊંચા ઈશ્વરના દીકરા ઈસુ, તું મારી પાસેથી એની ઈચ્છા રાખશો, કૃપા કરી મને પીડા દેતો નહીં. એટલે ઈસુએ આસુરી શક્તિના આત્માને પૂછ્યું કે તારું નામ શું છે? એટલે વળતો ઉત્તર દેતા એણે કીધું કે મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાય છીએ. સેનાનો અર્થ રોમન રજવાડાના લશ્કરોના કેટલાક હજારોની સંખ્યામાં સિપાહીઓની ટોળી એવું થાય છે. આસુરી શક્તિના આત્માઓએ ઈસુને આજીજી કરી કે કૃપા કરીને અમને આ મલકમાંથી બહાર ધકેલી દેતા નહીં. ન્યા એક પહાડ પર ભૂંડોનું એક ટોળું સરી રહ્યું હતું. એથી આસુરી શક્તિના આત્માઓએ ઈસુને આજીજી કરતા કીધું કે કૃપા કરીને અમને ભૂંડોના ટોળામાં ગરકાવી દો. એટલે ઈસુએ કીધું કે જાઓ. એટલે આસુરી આત્માઓ પેલા માણામાંથી નીકળી જઈને ભૂંડોમાં ઘેરા. ભૂંડો પહાડના ટોળાઓ પરથી હેઠેની બાજુ દોડ્યા અને દરિયામાં પડીને મરી ગયા. ઈ ટોળામાં આશરે 2000 ભૂંડો હતા. જે લોકો ભૂંડોની ભાળ રાખતા હતા તેઓએ જે બીના ઘટી એ ભાળ્યું. એટલે તેઓ નગરમાં નાસી ગયા અને જે કોઈને મળ્યા એમને જે કાંઈ ઈસુથી થયું હતું ઈ હંધુય એમને કઈ સંભળાયું. નગરમાંથી લોકોએ આવીને પેલા માણાને ભાળ્યો કે જેમાં આસુરી વળગાળ હતો. એને પૂરા લુગડે અને શાંત ચિત્તે બેઠેલો અને એક હારા માણાની ઘોડે વ્યવહાર કરતો ભાળ્યો. ઘણા લોકો ગભરાયા અને ઈસુને ન્યાથી હાલતા થવા કીધું. એટલે ઈસુ નાવમાં ચડી જવાની તૈયારી કરી. જે માણામાં પહેલા જે આસુરી આત્મા હતો એણે પણ ઈસુને પોતાની હારે લઈ જવા આજીજી કરી. પણ ઈસુએ એને કીધું કે હું આજ્ઞા કરું છું કે તું તારે ઘરે જા અને ઈશ્વરે તારા હાટું જે કર્યું છે એ હંધુય તારા મિત્રો અને કુટુંબને જણાય કે ઈશ્વરે તારા ઉપર કેટલી બધી મહેર કરી છે. ઈ પછી ઈ માણા ન્યાથી હાલતો થયો અને હંધાઈને ઈસુએ એ મહાકામ એની હાટું કર્યું હતું ઈ કઈ સંભળાયું. જે કોઈ એની આ વાત સાંભળી તેઓની આંખો અચંબાથી ફાટી ગઈ. ઈસુ દરિયાની ઓલી કોર પાછા હાલા ગયા. જ્યારે તેઓ ન્યા પૂગા તો એક મોટું ટોળું એમની સારે કોર એકઠું થયું અને એમના પર પડાપડી કરવા લાગ્યા. ઈ ટોળામાં એક બાય હતી જે 12 વર્ષથી લોહીવાની બીમારીથી પીડા ભોગવતી હતી. એણે પોતાનું અંધુય ધન વેદો પર ખર્ચી કાઢ્યું હતું. એને એમ હતું કે ઈ વેદો એને હાજી કરશે, પણ ઉલટાની એની હાલત હાવ બગડતી ગઈ. એણે સાંભળેલું કે ઈસુએ ઘણા બીમારોને હાજા કરી દે છે. એટલે એણે મનમાં વિચાર્યું કે જો હું એમના પહેરણ માત્રને પણ અડાઈ તો હું હાજી થઈ જાય. એટલે ઈસુની વાહે આવીને એમના પહેરણની કોરને અડી. એટલે તરત જ એનો લોહીવા બંધ થઈ ગયો. ઈસુએ લાગલું જાણી લીધું કે એમનામાંથી પરાક્રમી શક્તિ બહાર વહી છે. એટલે એમણે વાહે જોઈને પૂછ્યું કે મને કોણ અડ્યું? શિષ્યોએ વળતો જવાબ આપતા કીધું કે તમારી શ્યારે કોર ટોળે ટોળા અફડા તફડી મચાવે છે ને તમે કહો છો કે મને કોણ અડ્યું? ઈ બાઈ રડતી અને ધ્રુજતી ઈસુની પાસે આવીને ઘૂંટણીએ પડી. ઈ પછી બાઈએ એમને કીધું કે એણે શું કર્યું હતું અને એ કેવી રીતે હાજી થઈ. ઈસુએ એને કીધું કે બાઈ, તારા ભરોસાએ તને હાજી કરી છે, શાંતિથી જા. બાઇબલની એક વાર્તા માથી 8:28-34, 9:20-22.
માર્ક 5:1-20, 5:24-34, લુક 8:26-39, 8:42-48.